વંદે માત્રમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય હિન્દી. વિષય હિન્દીની અંદર આપણે શીખીએ છીએ પાઠ 4. તો આપણા પાઠ 4નું નામ છે પ્રાણી. શું નામ છે? પ્રાણી. તો હિન્દીમાં પણ આપણે પ્રાણી કહીએ છીએ. તો આપણે આજે આગળ જે છે એ પ્રાણી, આપણે પ્રાણીઓ અને હિન્દી અને ગુજરાતી શીખી ગયા હતા અને હિન્દી નામ પણ આપણે પ્રાણીઓના લગતા શીખી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાનું છે સ્વાધ્યાય. આપણે સ્વાધ્યાય કહીએ છીએ એ રીતે, પરંતુ અહીં આપણે સ્વાધ્યાયનું હેડિંગ નથી આપેલું, પરંતુ આજે આપણે પ્રાણીઓને નામ હિન્દીમાં જે છે આપણને ચિત્ર આપેલા છે અને ચિત્ર પરથી આપણે પ્રાણીઓના નામ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સૂચનાથી શરૂઆત કરીએ. પહેલાં સૂચના વાંચીએ. ચિત્ર કે નીચે સહી નામ લખે, એટલે કે ચિત્રના નીચે સાચા નામ લખો. કૌંસમાં આપેલા નામોમાંથી ચિત્ર પ્રમાણે નામ પસંદ કરીને લખો. આપણને કૌંસમાં નામ આપેલા છે, તો કૌંસમાં જે નામ આપેલા છે એમાંથી આપણે જે છે ચિત્ર જે જોવાનું અને એમાંથી કયું સાચું નામ છે એ જોવાનું અને પછી આપણે જવાબ લખવાનો છે. તો આપણે જોઈએ કે આપણને કૌંસમાં કયા કયા પ્રાણીઓના નામ આપેલા છે. તો પહેલું છે બિલ્લી, બિલ્લી એટલે કે બિલાડી. પછી આપણને નામ આપેલું છે ગિલહરી, ગિલહરી એટલે કે ખીચકોલી. પછી નામ આપેલું છે ગધા, ગધા એટલે કે ગધેડો. લોમડી, લોમડી એટલે કે શિયાળ. બાઘ, બાઘ એટલે કે વાઘ. ઊંટ, તો ઊંટ એટલે કે ઊંટ. ભેડ, ભેડ એટલે કે ઘેટું. બંદર, બંદર એટલે કે વાંદરો. તો આપણે બંદરનું નામ આપણે બીજું પણ શીખ્યા હતા. શું શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો, કોઈને યાદ છે? હા, તો આપણે શીખ્યા હતા લંગૂર. લંગૂર કોને કહેવાય છે? તો કે જે લાંબી પૂંછડીવાળો વાંદરો આવે છે એને આપણે લંગૂર તરીકે ઓળખીએ છીએ. એટલે કે એમને, લંગૂરને લાંબી પૂંછડીવાળા વાંદરો કહેવાય છે. તો લાંબી પૂંછડીવાળા વાંદરાને હિન્દીમાં લંગૂર કહેવાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને પહેલું ચિત્ર શેનું આપેલું છે? તો કે આપણને પહેલું ચિત્ર સરસ મજાની બિલાડીનું આપેલું છે. તો બિલાડીને હિન્દીમાં શું કહેવાય છે? તો બિલાડીને હિન્દીમાં કહેવાય છે બિલ્લી. શું કહેવાય છે? બિલ્લી. તો આપણે અહીંયા લખીશું બિલ્લી. તો આપણને અહીંયા બે લાઈનને અડીને સરસ મજાના અક્ષર કાઢીને લખવાનું છે. તો બી, પછી લ અને પાછો લ આખો અને બિલ્લી. કેમ લખાશે? તો કે બી હસવાવાળું, લ અડધો, લ આખો અને દીર્ઘાવાળું, એટલે થશે બિલ્લી. બિલ્લી એટલે કે બિલાડી. પછી આપણને ચિત્ર આપેલું છે વાઘનું. તો વાઘને હિન્દીમાં કહેવાય છે બાઘ. શું કહેવાય છે? બાઘ. તો આપણે જોઈએ અહીંયા બિલ્લી. તો બિલ્લી તો આપણે લખાઈ ગયું ગિલહરી. તો ખીચકોલી થાય ગદ્દા, એટલે ગધેડો થાય. લોમડી એટલે કે શિયાળ થાય. હવે આપણને આપેલું છે બાઘ. તો આપણે લખવાનું છે હવે બાઘ. તો આપણે પહેલાં કરીશું બ, બા, ક. લખીશું બા ને બને કાનો બા અને ઘ, બાઘ. તો ઘની લાઈન જે છે આપણે આખી મોટી કરવાની હોય છે, ધમા લાઈન નાની આવે છે. તો ઘ અને ધ લખતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આપણે પહેલાં લખ્યું બિલ્લી અને હવે લખ્યું બાઘ. બિલ્લીમાં પણ બી અને બાઘમાં પણ બ. તો બ લખીએ તો આપણે ગુજરાતીમાં જે બ છે એવી રીતે અહીંયા બ લખાતો નથી, હિન્દીમાં જે છે એ બ આવી રીતે લખાય છે. હવે આપણને ચિત્ર આપેલું છે ખીચકોલીનું. શેનું ચિત્ર આપેલું છે? ખીચકોલીનું. તો ખીચકોલીનું ચિત્ર જે છે, તો ખીચકોલીને હિન્દીમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, ખબર? ખીચકોલીને હિન્દીમાં શું કહેવાશે? તો આપણે જોઈએ, પેલું બિલ્લી કહેવાય? ના, એ તો આપણે લખાઈ ગયું. પછી આપણને આપેલું છે ગિલહરી. તો ગિલહરી એટલે શું થશે? ખીચકોલી. તો આપણે અહીંયા લખીશું ગિલહરી. શું લખીશું? ગિલહરી. ગી, લ, હ અને રી, તો થશે ગિલહરી. અહીંયા આપણને બે લાઈન આપેલી છે તો આપણે બંને લાઈનને અડીને લખવાનું છે. શું થશે? ગિલહરી. પછી હવે કયું કયું ચિત્ર આપણે જોઈ ગયા? તો કે બિલ્લી, બાઘ અને ગિલહરી. તો ગિલહરીની નીચે પણ આપણે લાઈન કરી દેશું. પછી આપણને ચિત્ર આપેલું છે ઘેટુંનું. તમે ઘેટાને કંઈ જોયેલું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જ્યારે ગામડે જઈએ છીએ ત્યાં આપણને ઘેટું જોવા મળતું હોય છે અને ત્યાં આપણે ઘેટું જોતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘેટાને હિન્દીમાં શું કહેવાશે એ આજે આપણે શીખવાનું છે. તો ઘેટાને હિન્દીમાં શું કહેવાય? બિલ્લી કહેવાશે? ના. ગિલહરી કહેવાશે? ના. ગધા કહેવાશે? ના. લોમડી કહેવાશે? ના. બાઘ કહેવાય? ના. ઊંટ કહેવાય? ના. ભેડ કહેવાય? તો કે હા. શું કહેવાશે? ભેડ કહેવાય છે. તો ભેડમાં શું આવશે? પહેલાં બમણાનો ભ, એટલે
આપણે લખીશું ભે અને પછી લખીશું ડ, ડની નીચે આવે છે ટપકો. ભેડ એટલે થશે ઘેટું. શું થાય છે ભેડ એટલે? ઘેટું. ભેડ એટલે થાય ઘેટું. પછી આપણને ચિત્ર આપેલું છે શિયાળભાઈનું. શેનું ચિત્ર આપેલું છે? તો કે આપણને શિયાળનું ચિત્ર આપેલું છે. તો શિયાળને હિન્દીમાં શું કહેવાશે ખબર છે? શિયાળને હિન્દીમાં બિલ્લી કહેવાય ના, ગિલહરી કહેવાશે ના, ગધા કહેવાશે ના, લોમડી કહેવાય તો કે હા. શું કહેવાય છે? તો કે લોમડી કહેવાય છે. તો આપણે લખીશું લો મ અને ડી. શું લખાશે? લોમડી. લોમડી એટલે કે શિયાળ. તો જ્યારે આપણે પાઠ ભણી ગયા અને પાઠ પછી જ્યારે મેં નોટબુકમાં તમને નામ લખાવ્યા હતા તો એમાં તમને લખાવેલું હતું કે લોમડી એટલે શિયાળ થાય છે. શું લખાવેલું હતું? તો કે લોમડી એટલે શિયાળ થાય છે લખાવેલું હતું. લોમડી એટલે શિયાળ. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે કે લોમડી એટલે શિયાળ થાય છે. હવે આગળ આપણને ચિત્ર આપેલું છે ઊંટનું. શેનું ચિત્ર આપેલું છે? ઊંટ. તો ઊંટને હિન્દીમાં કહેવાય છે ઊંટ. શું કહેવાય છે? ઊંટ. ઊંટ એટલે કે ઊંટ. તો આપણે જે છે લોમડીનું નામ લખી દીધું, હવે આપણે લખવાનું છે ઊંટ. તો આપણે લખીશું પહેલાં ઊ. તો ઊ એ શું છે? તો ઊ એ એક સ્વર છે. આપણે ઊ અને ટ, તો ઊની ઉપર બ્રેફ આવે છે એ કરવાનો આપણે ભૂલવાનો નથી. ઊંટ. શું કહેવાશે? ઊંટ. તો આ જે ઊ છે એ કયો ઊ છે? શું કહેવાય છે? તો કે સ્વર કહેવાય છે. શું કહેવાય છે? સ્વર કહેવાય છે. આપણા સ્વર કયા કયા છે? તો કે અ આ ઈ ઈ ઊ એ ઐ ઓ ઔ અમને અ, એ આપણા 12 સ્વર છે જેમાં ઋનો પણ વચ્ચે સમાવેશ થાય છે. તો આપણે વ્યંજન અને સ્વર એ પણ આપણને આવડવા જોઈએ. તો હવે આગળ આપણે શેનું ચિત્ર આપેલું છે એ જોઈએ. તો આગળ આપણને ચિત્ર આપેલું છે બંદર મામા. બંદર મામા એટલે કે વાંદરાભાઈ. વાંદરાભાઈનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર આપેલું છે? વાંદરાભાઈ. તો આપણે તો ખાલી વાંદરો જ કહેવાનો હોય છે. તો આપણને ચિત્ર આપેલું છે વાંદરાનું. તો વાંદરાના ચિત્ર આપેલું છે. તો વાંદરાને હિન્દીમાં શું કહેવાશે? હમણાં હું બોલી ગઈ, શું કહેવાય? બંદર કહેવાય. તો આપણે વાંદરાને કહીશું બંદર. તો આપણે લખી દઈશું બંને લાઈનને અડીને. શું લખવાનું છે આપણે? બંદર. તો બ દ અને ર, બંદર. શું લખીશું? બંદર. બંદર એટલે કે વાંદરો. હવે એક જ બાકી રહ્યું. તો એ બાકી રહ્યું છે ગધેડાનું ચિત્ર. શેનું ચિત્ર? ગધેડાનું. વિદ્યાર્થી મિત્રો તમે બધાએ ગધેડો જોયેલો છે? નથી જોયો તો આપણને ટીવીમાં પણ જોવા મળે છે, અને નથી જોયો તો આપણે અત્યારે અહીંયા ચોપડીમાં પણ જોવા મળે છે. તો ગધેડાને હિન્દીમાં કહેવાય છે ગધા. શું કહેવાશે હિન્દીમાં? ગધા. તો આપણે લખી દઈશું ગધા. તો ગ અને ધા. તો ગ ધા. શું લખાશે? તો ગમાં જે છે નીચે પણ લાઈન આવે છે અને ધમાં અહીંયા આપણે લાઈન કરવાની આવે છે. ઘ લખીએ છીએ આપણે તો એમાં આપણે આખી લાઈન કરીએ છીએ, પણ અહીંયા ધમાં આપણે મીંડાવાળો ધ કરી અને ગધા લખાય છે. તો આપણે સેનાસિંહના ચિત્ર જોયા. તો કે બિલ્લી, બાઘ, ગિલહરી, ભેડ, લોમડી, ઊંટ, બંદર ઓર ગધા. કોનસાલ? ગધા. જો આપણે બિલાડી, વાઘ, ખીચકોલી, ઘેટું, શિયાળ, ઊંટ, વાંદરો અને છેલ્લે જોયું ગધેડાનું ચિત્ર. તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળના પ્રશ્નમાં આપણને શું આપેલું છે? તો કે આગળના પ્રશ્નમાં આપણને આપેલું છે સહી અક્ષર સે રિક્ત સ્થાન ભરીએ. ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકીને શબ્દ બનાવો. ખાલી જગ્યા આપણને નીચે આપેલી છે તો આપણે યોગ્ય નામ બનાવવાના રહેશે. તો આપણને જે છે કૌંસ આપેલા છે અને કૌંસમાંથી આપણે સાચો શબ્દ શોધી અને લખવાનો રહેશે. સહી એટલે કે સાચા નામ એટલે કે સાચા અક્ષરને શોધી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો આપણને કૌંસ આપેલા છે તો કૌંસમાં આપણને કયા કયા નામ આપેલા છે એ આપણે જોઈએ. તો આપણને કૌંસમાં પહેલું નામ આપેલું છે મછલી એટલે કે માછલી. પછી આપણને આપેલું છે શિયાર, શિયાર એટલે કે શિયાર. પછી આપણને આપેલું છે ખરગોશ એટલે કે સસલું. પછી આપણને આપેલું છે હિરણ, હિરણ એટલે કે હરણ. લોમડી, લોમડી એટલે કે શિયાળ. પછી આપણને આપેલું છે ચૂહા, ચૂહા એટલે કે ઉંદર. પછી આપણને આપેલું છે બકરી, બકરી એટલે કે બકરી. અને ભેડ એટલે કે ઘેટું, જે આપણે આગળ પણ
જોઈ ગયા. હવે આપણને પહેલું અક્ષર આપેલો છે ખ ર ખાલી જગ્યા શ. તો આપણે જોઈએ ખ ર થી કયો શબ્દ બને છે, તો મ છે, સી છે, ખ ર. તો આપણે આ શબ્દ બને છે, તો ખ પછી ર આપેલો છે અને ગો, તો ગો ઘટે છે, તો આપણે અહીંયા લખીશું ગો. પછી આપણે જોઈએ કે આખો શબ્દ શું બનશે, તો આખો શબ્દ બન્યો ખ ર ગો શ. કયો અક્ષર ઘટતો હતો, તો કે ગો અક્ષર ઘટતો હતો, એટલે ખ ર ગો શ. હવે આપણને આપેલું છે ખાલી જગ્યા અને મળી. તો આપણે જોઈએ છેલ્લે મળી કયા શબ્દમાં આવે છે, તો મછલી નહીં, શિયાર નહીં, ખરગોશ તો લખાઈ ગયું, હિરણ, લોમડી, તો આમાં આવે છે. તો આપણે પેલો અક્ષર ઘટે છે લો, તો અહીંયા આપણે લખી દઈશું લો, લોમડી. આખો શબ્દ શું બનશે, લોમડી. શું બન્યો આખો શબ્દ, લોમડી. તો આપણે આવી રીતે જ ખાલી જગ્યા પૂરવાની છે. હવેની ખાલી જગ્યા આપેલું છે બ ખાલી જગ્યા રી. તો આપણે જોઈએ મછલી, શિયાર, ખરગોશ લખાઈ ગયું છે, હિરણ, લોમડી, તો લોમડી પણ લખાઈ ગયું છે, ચૂહા. પછી આપેલું છે બકરી. તો આપણને અહીંયા શબ્દ કયો છે, બકરી. કઈ રીતે ખબર પડી, તો બ અને રી આપેલો છે અને ક અક્ષર જે છે એ ઘટે છે, તો આપણે અહીંયા લખી દઈએ ક. તો આખો શબ્દ બનશે બકરી. શું બનશે શબ્દ, બકરી. પછી હવે આપણને આપેલું છે સી ખાલી જગ્યા ર. તો અહીંયા મછલી, શિયાર, તો અહીંયા સી અને ર આપેલું છે, સી અને ર આપેલું છે, ય અક્ષર ઘટે છે, યા. તો યા અક્ષર ઘટે છે, તો યા આપણે અહીંયા લખી દઈએ, તો આખો શબ્દ બની જશે શિયાર. પછી આપણને આપેલું છે ખાલી જગ્યા રન. તો મછલી, શિયાર લખાઈ ગયું, ખરગોશ પણ લખાઈ ગયું, હિરણ, તો રન અને આપેલું છે હિ લખવાનું છે, તો આપણે અહીંયા લખી દઈશું હિ. તો આખો શબ્દ બનશે હિરણ. શું બન્યો આખો શબ્દ, હિરણ. હવે મ અને છ, તો પેલો જ શબ્દ આપણને આપેલો છે, શું આપેલો છે, મછલી. તો મ અને છ અક્ષર આપેલો છે અને લી શબ્દ આપણે અક્ષર જે છે એ લખવાનો છે, તો આપણે અહીંયા લખી દઈએ લી, એટલે આખો શબ્દ બનશે મછલી. શું બન્યું, મછલી. હવે આપણને આપેલું છે ચૂ, તો આપણને ખબર પડી જાય ચૂ એટલે કે ચૂહા, તો આપણે અહીંયા હા લખી દઈએ, એટલે આખો શબ્દ બનશે ચૂ હા. હવે હિરણ લખાઈ ગયો, હવે એક જ બાકી રહ્યું જે છે, અહીંયા પણ એક બાકી રહ્યું, તો કે ભેડ, એટલે અહીંયા લખી દઈશું આપણે ડ, ભેડ. ખરગોશ, લોમડી, બકરી, શિયાર, હિરણ, મછલી, ભેડ, ચૂહા. તો હવે આપણે જોઈ ગયા, તો અહીંયા આપણે બધાની નીચે લાઈન પણ થઈ ગઈ. આપણે જે લખતા જોઈએ, જેમ કે આપણે ખરગોશ લખ્યું તો એની નીચે લાઈન કરી દેવાની, શિયાર લખ્યું તો આપણે શિયાર નીચે લાઈન કરી દેવાની, ચૂહા લખ્યું તો આપણે ચૂહા નીચે લાઈન કરી દેવાની, લોમડી લખ્યું તો લોમડી નીચે લાઈન કરી દેવાની. એટલે આવી રીતે જો આપણે શબ્દ લખતા જઈએ અને લાઈન કરતા જઈએ, તો આપણને ખબર પડી જાય કે આપણે આ શબ્દ લખાઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 4 આપણે પાઠ્યપુસ્તકમાં અહીંયા પૂર્ણ થાય છે. અને આપણે પાઠ 4માં પ્રાણીઓ વિશે જોઈ ગયા, જેમાં હિન્દી અને ગુજરાતી બંને વિશે વાંચતા લખતા આપણે જોયું. તો આગળના આપણે ભાગમાં જોયું હતું કે આપણે હિન્દીમાં નામ લખતા શીખ્યા હતા, અહીંયા પણ આપણે હિન્દીમાં નામ લખતા શીખ્યા હતા, પરંતુ જ્યારે આપણે નોટબુકમાં લખ્યું ત્યારે હિન્દી અને ગુજરાતી નામ લખ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે નવી વસ્તુ સાથે મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.